આજે ફરી એકવાર તથ્યકાંડ યાદ આવી ગયો. ઇસ્કોન બ્રિજ ઉપર 9 લોકોના જીવ લેનાર તથ્યકાંડ બાદ આજે ફરીથી અમદાવાદના બોપલ એસપી રિંગ રોડ ઉપર એક જબરદસ્ત ગમખાવાર એક્સિડન્ટ થયો અને આ એક્સિડન્ટની અંદર 3 લોકોના મોત થયા છે. ફોર્ચ્યુનર ગાડી જે 200 કિલોમીટરની ઝડપે ચાલી રહી હતી એ ફોર્ચ્યુનર ગાડીએ થાર ગાડીને ટક્કર મારી અને થારમાં સવાર બંને ચાલકોના મૃત્યુ થઈ ગયા. સાથે ફોર્ચ્યુનર ગાડીમાં પણ જે ડ્રાઈવર હતો તે અત્યારે ઇજાગ્રસ્ત છે, તેને સોલા સિવિલમાં દાખલ કરવામાં આવ્યો છે અને સાથે જે વ્યક્તિ બેઠેલો હતો તે વ્યક્તિની પણ ઘટના સ્થળ ઉપર જ મોત થઈ ગઈ. પણ આ બધાની વચ્ચે સવાલ એ ઊભો થઈ રહ્યો છે, કારણ કે જે ફોર્ચ્યુનર ગાડીએ ટક્કર મારી હતી તે ફોર્ચ્યુનર ગાડીની સ્પીડ 200 કિલોમીટર પર અવરની હતી અને સૌથી મહત્ત્વની વસ્તુ એ ગાડી જે હતી એ બુટલેગરની હતી અને કહેવાઈ રહ્યું છે કે આખે આખી ગાડીની અંદર દારૂ ભરેલું હતું, અઢળક દારૂનો જથ્થો જે છે તે ભરેલો હતો. અને એક્સિડન્ટ થયા બાદ માનો બોપલ રોડ ઉપર જે વકીલ સાહેબ બ્રિજ છે ત્યાં આગળ આ એક્સિડન્ટ થયો છે અને આ બ્રિજ પર દારૂની રેલમ છેલ થઈ ગઈ, કારણ કે જે રીતે એક્સિડન્ટ થયો હતો જે દારૂની બોટલો હતી તે બોટલો ગાડીમાંથી બહાર પડી હતી અને પોલીસ પર અહીંયા સવાલ ઊભા થઈ રહ્યા છે, ગુજરાતની લો એન્ડ ઓર્ડર સિચ્યુએશન પર અહીંયા સવાલ ઊભા થઈ રહ્યા છે. કારણ કે એવું કહેવાઈ રહ્યું છે અને આપણા ગૃહમંત્રી હર્ષ સંઘવી તો વારે વારે કહે છે કે ગુજરાતની અંદર લો એન્ડ ઓર્ડર સિચ્યુએશન ખૂબ સારી છે, પણ અહીંયા સવાલ ઊભો થઈ રહ્યો છે કે શું લો એન્ડ ઓર્ડર સિચ્યુએશન સારી છે, કારણ કે જો બુટલેગર આવી રીતે બેફામ હોય અને ગાડી ભરીને દારૂ જે છે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જતા હોય અને એક્સિડન્ટ કરતા હોય પણ 200 કિલોમીટર પર અવરની સ્પીડ ઉપર ગાડી ચલાવતા હોય ત્યારે સવાલ ઊભો થાય છે હર્ષ સંઘવી અને તેમની પોલીસ ઉપર. કારણ કે શું પોલીસને આ ઘટનાની કોઈ માહિતી ન હતી, આટલો મોટી સંખ્યામાં દારૂનો જથ્થો જ્યારે ટ્રાન્સફર થઈ રહ્યો છે ત્યારે તેમને એ જાણકારી ન હતી. હવે સવાલ અહીંયા ઊભો થઈ રહ્યો છે, સૌથી મોટો સવાલ, ગાંધીનગર અને અમદાવાદ સુધી આ દારૂ પહોંચ્યો કઈ રીતે? કારણ કે પોલીસ જ્યારે બોર્ડરથી ગાડી આવે છે કે વ્હીકલ આવે છે ત્યારે એના દરેક વસ્તુને ચેક કરવામાં આવે છે, તો આટલો મોટો જથ્થો અહીંયા પહોંચ્યો અહીંયા સુધી, કારણ કે લગભગ બોર્ડરથી લઈ અને ગાંધીનગર અમદાવાદ વચ્ચેનું જે ડિસ્ટન્સ છે એ 200-250 કિલોમીટરનું આ ડિસ્ટન્સ છે અને ત્યાં સુધી પોલીસ પાસે કોઈ માહિતી જ ન હતી કે ક્યાંક એવું હતું કે પોલીસની રહેમ રાહે આ આખે આખા દારૂનો જથ્થો જે છે એને ટ્રાન્સફર કરવામાં આવી રહ્યો હતો. કારણ કે અડધી રાત્રે સામાન્ય જનતાને તો પોલીસ ખૂબ હેરાન કરે છે ચેકિંગના નામ ઉપર, આટલી આખી ગાડી ભરેલી ફોર્ચ્યુનર જે દારૂથી ભરેલી હતી તે ફોર્ચ્યુનરને કેમ રોકીને ચેક કરવામાં ન આવી? અને સવાલ અહીંયા એ પણ ઊભો થઈ રહ્યો છે કે જે ગાડીમાં આ રીતે બેફામ દારૂ ભરેલો હોય અને ગાડી બેફામ રીતે ચાલતી હોય તો ક્યાંક નિયમ પણ લાગે કે પછી પોલીસ હંમેશાની જેમ અહીંયા પણ સૂતી ઝડપાઈ? કારણ કે સવાલ અહીંયા એ પણ ઊભો થઈ રહ્યો છે કે જે રીતે તથ્યના કેસની અંદર એક્સિડન્ટ થયો હતો અને ત્યારબાદ હવે જે રીતે આજે ફોર્ચ્યુનર ગાડીનો એક્સિડન્ટ થયો છે, ક્યાંક ને ક્યાંક સવાલ ઊભો થઈ રહ્યો છે કે ગુજરાતમાં ખરેખર લો એન્ડ ઓર્ડર સિચ્યુએશન છે કે નહીં અને હર્ષ સંઘવી તમારી પોલીસ શું કરી રહી છે? આપ શું વિચારો છો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.